ગુજરાતી ઇન્ડસ્ટ્રીના બધા જ કલાકારોને લેટેસ્ટ અપડેટ મેળવવા અને ગુજરાતના બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને અને બાજુમાં પહેલાં બે લાયકોને પ્રેસ કરો જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલાં અને તમે જોઈ શકશો વિડીયો સૌથી પહેલા નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલ મિત્રો આખા વિશ્વમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે આખા વિશ્વમાં આ વાયરસના લાખોની સંખ્યામાં કેસો આવી રહ્યા છે અને રોજે રોજ હજારોની સંખ્યામાં માણસો મરી રહ્યા છે ત્યારે આ વાયરસના સૌથી વધારે કેસ અમેરિકામાં સામે આવ્યા છે અમેરિકામાં આ વાયરસના દર્દીઓની સંખ્યા અચાનક જ વધી રહી છે આ જોતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ મુશ્કેલીમાં મુકાયા છે માટે તેમને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મદદ માગી છે અમેરિકામાં આ વાયરસના મૃતકોની સંખ્યા સતત વધી રહી છે જેને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી સાથે વાતચીત કરી હતી ટ્રમ્પે મોદીને કહ્યું હતું કે હાઇડ્રોક્સિક ક્લોરોક્વિન ટેબલેટ ઉપલબ્ધ કરાવવા માટે કહ્યું હતું ટ્રમ્પે નરેન્દ્ર મોદીને આ ટેબ્લેટનો મોટા પ્રમાણમાં જથ્થો અમેરિકામાં મોકલાવવામાં કહ્યું હતું મિત્રો તમને જણાવી દઈએ કે ભારત આ પ્રકારની દવા મોટા પ્રમાણમાં બનાવે છે કારણ કે ભારતની વસ્તી એક અજબથી પણ વધારે છે ભારતમાં આ દવા વધારે પ્રમાણમાં બને છે અમેરિકાના પીએમ ટ્રમ્પે જે દવા મંગાવી છે તે દવાનો ઉપયોગ આ દર્દીઓની સારવાર માટે કરવામાં આવે છે આ જે વાયરસ છે તેના દર્દીઓની સારવાર કરવા માટે આ દવાનો ઉપયોગ કરવામાં આવે છે માટે ટ્રમ્પે અમેરિકામાં આ વાયરસના કેસો સતત વધી રહ્યા છે માટે પહેલાંથી જ નરેન્દ્ર મોદીને ફોન કરી અને આ દવા મંગાવવાનો ઓર્ડર આપ્યો છે અમેરિકામાં હાલ આ વાયરસના કેસો સતત વધી રહ્યા છે અમેરિકામાં ત્રણ લાખથી પણ વધુ આ વાયરસના કેસો આવ્યા છે અને આ વાયરસના કેસોની સંખ્યા સતત વધી રહી છે હાલ અમેરિકામાં આઠ હજારથી પણ વધારે લોકોના આ વાયરસને કારણે મોત થયા છે આવી રીતે અમેરિકાના રાષ્ટ્રપતિએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મદદ માગી હતી તો બસ મિત્રો અમારા આ વિડીયો માટે આટલું જ વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને